એક એવો હાથ જેની 6 કરોડ આંગળી, ના કોઈ અંગૂઠો ના કોઈ ટચલી, ઉઠે તો આશીર્વાદ ને વળે તો મુઠ્ઠી. જય જય ગુજરાત, જય ગરવી ગુજરાત, જય જય ગુજરાત, જય હો ગરવો જેનો હાથ, મા ગુર્જરીનો હાથ, ગરવો જેનો હાથ, મા ગુર્જરીનો હાથ, મારું નામ ગુજરાત છે, મારો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે, વિશ્વના કોઈ પણ ખૂણે વસતા ગુજરાતીના હૃદયમાં લાગણીના તાર છેડવા હોય તો તેના માટે મારું નામ જ કાપી છે. પ્રાચીન ગ્રંથોમાં મારી આનર્ત પ્રદેશ તરીકે પણ ઓળખ હતી. મને જે પણ પોતાની કર્મભૂમિ બનાવે છે તે ઝડપથી સફળતાની સીડી ચડવા લાગે છે. આ નાડ શ્રીજીએ હજારો વર્ષ પહેલા જ પારખી લીધી હતી. આ કારણે જ ભગવાન કૃષ્ણે દ્વારિકાને પોતાની કર્મભૂમિ બનાવી. એમ કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. પરંતુ ખુદ ભગવાન કૃષ્ણને જ્યારે માનવ દેહ છોડવાનો થયો ત્યારે તેમણે અન્ય કોઈ નહીં પણ મારી જ ધરતી પર પસંદગી ઉતારી. પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન જે વિરાટ નગરી વસાવી તે ધરતી પણ કચ્છની હતી. મારી ધરતી ઉપર હડપ્પીય સંસ્કૃતિ પણ વિકસી હતી. પાટલીપુત્ર ચંદ્રગુપ્ત મૌર્ય પણ મારી ધરતી પર શાસન કર્યું હતું. 10મી સદીમાં મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકી વંશ સ્થાપ્યો. તે સમયે મારી ધરતી પર ગુર્જર જાતિ વસ્તી હોવાથી તેને ગુર્જર પ્રદેશ તરીકે ઓળખાતો અને એ મારો સુવર્ણકાળ. ઈસવીસન 1297માં અલાઉદ્દીન ખિલજી સામેના પરાજય સાથે જ મારી ધરતી પરના અંતિમ હિન્દુ શાસક કરણદેવ વાઘેલાના શાસનનો અંત આવ્યો. 18મી સદીમાં મારા અનેક પ્રાંત પર અંગ્રેજોએ કબજો જમાવી દીધો હતો. કોઈ મુક્ત ગગનમાં વિહરતા પક્ષીને અચાનક પિંજરામાં પૂરી દેવામાં આવે તેવા કઠણાઈના દિવસો હતા. પરંતુ સમસ્યા પેદા થાય ત્યારે તેની સાથે ઉકેલ પણ જન્મ લઈ જ લે છે. મારા સૌથી વહાલા પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે તેમાંથી મને સ્વતંત્રતા અપાવી. હા, સત્તાના મદમાં મોહમ્મદ અલી ઝીણા આડા ફાટ્યા તેનું દુઃખ થાય છે. આજે અનેક રાજ્ય પ્રાંત ભારત સાથે જોડાયેલા છે તેમનું શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જ જાય છે. સરદારે પ્રયાસ કર્યા ન હોત તો જૂનાગઢ આજે પણ પાકિસ્તાનની અંદર હોત. 1947માં ભારતને આઝાદી મળી અને 10 ડિસેમ્બર 1948ના દારપેચ ભાષાકીય આધાર પર પ્રાંત રાજ્યની રચના કરવી યોગ્ય નહીં હોવાનું જણાવ્યું. આમ મારા રજવાડાઓનું કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઈ એમ 3 ભાગમાં વિભાજન થયું. આખરે ઇન્દુલાલ યાજ્ઞિક, દિનકર મહેતા સહિતના હજારો કાર્યકર્તાની મહાગુજરાત આંદોલનની લડત રંગ લાવી અને 1 મે 1960ના રોજ એક અલગ રાજ્ય તરીકે મેં શ્વાસ લીધા હતા. વિજ્ઞાનમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ઉદ્યોગમાં ધીરુભાઈ અંબાણી, કસ્તુરભાઈ લાલજીભાઈ, માણેકજી દિનસા, કરશનભાઈ પટેલ, અજીમ પ્રેમજી, જીઆરડી તાતા, સાહિત્યમાં નરસિંહ મહેતા, દયારામ, કલાપી, પ્રેમાનંદ, નાનાલાલ, નર્મદ, ઉમાશંકર જોશી, રમેશ પારેખ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કાકા કાલેલકર, ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, ચંદ્રકાંત બક્ષી, આ કેટલાક પૈકીના એવા ચુનંદા નામ છે જેનું નામ પડતા જ મારું માથું ગર્વથી વધારે ઉચકી જાય છે. કોઈ એમ કહે કે ગુજરાતીઓનું સૈન્યમાં કામ નહીં તો તેની સામે વધુ દલીલ કર્યા વિના એક જ નામ આપું, સામ માણેકશા, જેમની આગેવાનીમાં 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને તેની ઔકાત કેટલી છે તે બતાવી દીધી હતી. આજે બોલિવૂડ ટેલિવિઝનમાં અડધો અડધ ગુજરાતીઓ જોઈને મને ગર્વ થાય છે. ભૂતકાળમાંથી પણ સંજીવ કુમાર, કલ્યાણજી આનંદજી, સૌરભ મોદી જેવા અનેક રત્ન ગુજરાતમાંથી જ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળ્યા છે. રિયલ લાઈફમાં જેમણે મહાત્મા ગાંધીને રૂપેરી પડદે જીવંત કર્યા તે બેન કિંગ્સલે પણ મૂળ ગુજરાતી. ક્રિકેટમાં વિનુ માકડ, નરી કોન્ટ્રાક્ટર, સલીમ દુરાની, જસુ પટેલ, ઋષિ સુરતી જેવા ક્રિકેટર્સ ભૂતકાળમાં, તો પાર્થિવ પટેલ, ઇરફાન યુસુફ પઠાણ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જસપ્રીત બુમરાહ, ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા વર્તમાન સમયમાં પ્રભાવશાળી દેખાવ કરી રહ્યા છે.
હવે તો અન્ય રમતમાં પણ ગુજરાતી પ્લેયર્સ ઝળકી રહ્યા છે અને કોમનવેલ્થ ગેમ્સ 2018માં મેડલ જીતનારો ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઈ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક પિતા જેમ પુત્રની પ્રકૃતિથી હરખાય તેમ કોઈ પણ ગુજરાતીને સફળતાના શિખર પર જોતા જ મારી છાતી ફૂલે છે. પરંતુ જાતિ કે ધર્મને કારણે ગુજરાતીઓને ક્યારેક લડતા જોઉં ત્યારે મારું હૃદય દ્રવી ઉઠે છે. કોઈ પણ ગુજરાતીને જાતિને આધારે ના વિભાજિત કરો તેવી હું બર્થડે ગિફ્ટ માગું છું. આપશો ને આપનો હૃદયસ્થ ગુજરાત. અને છેલ્લે સાઈરામની કવિતા પણ મને ખૂબ ગમે છે કે આ ચંદ્રની ધરતી પર પહોંચતી ભલે વિશ્વની કોઈ પણ જાતિ, પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી. અમે દિલથી જીવીએ દિલથી મરીએ, દિલ દઈ દઈ પરબારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. તમામ ગુજરાતીઓ વતી ગુજરાતને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવી જ રસપ્રદ માહિતી માટે સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલ મયુર વેકરિયા. આભાર.